hope you all are doing well. See, previously हमने तुम्हारे post accounting तो मुझे चाहिए ना unit number 4 job and batch costing इमान theoretical part जैसे discuss करता था जिमन आपने जो है कि job costing जैसे ना part तरीके कहीं कहीं वस्तु तुमने आया चाहिए theory तरीके अने batch costing जैसे इन्हें discuss करें जिमन थोड़ी हम theory theory characteristics अने EBQ जैसे ये जो मतलब now we are focusing over to the calculation part बराबर इमान तुम इमान आपने discuss कर सो illustration about the job costing बराबर जॉब कॉस्टिंग जे छे ना इलस्ट्रेशन जो ले एक जे छे बहु नानू है सामने सब नानू है ईबीक्यू जे छे इनो इलस्ट्रेशन जो ले कारण के मेजॉरिटी तुमने केस नी अंदर पूछा तो ना राइट बट इफ पूछा है छे तो तुम करी सको इजीली राइट सो यस इलस्ट्रेशन जे छे ए पर्टिकुलरली जोइए कया कया मेथड थी तुमने अलग-अलग बेस से आपेला छे तने एम कैलकुलेशन करियो पर more or less चार illustration का सो and then we will move to the practical questions. जो ये तुमने आई illustration ली इन्हें सुम आपके पूछे। The following records are taken from बाटली बॉय engineering works limited. बराबर तुमने company जो चे इन्हों data आपके पूछे इन्हों calculation मारे तुमने थोड़ा data आपके पूछे ने इन्हा basis पर थी तुम्हारे job order post sheet जो चे prepare करवाने चे। Fine. So let us take that part into consideration. Material आपने उसे 5000 रुपये direct wages आये पच्चे 3500 रुपये variable factory overhead आये पच्चे 2500 ना fixed factory overhead आये पच्चे 2000 रुपये admin overhead आये पच्चे 2600 रुपये और machine parts machine ना कल्ला को तब ना आये पच्चे 3000 कल्ला बराबर अन्य बोले रुपीस ले और अन्य तुम्हारा कल्ला गणना है बराबर 3000 હવે તમને કહે છે કે ફેક્ટરી ઓવરહેડ્સ આર એબ્સોર્બડ ઓન ધ બેઝિસ ઓફ મશીન આર્ટ્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ આર એબ્સોર્બડ એઝ અ પર્સન્ટેજ ઓફ વર્ક કોસ્ટ ધ કંપની હેઝ રિસીવ્ડ એન ઓર્ડર ફોર અ જોબ ધ કંપની ધ ફોલોઇંગ પર્ટિક્યુલર્સ આર અવેલેબલ ઇન રિસ્પેક્ટ ઓફ ધ જોબ નીચે તમને પર્ટિક્યુલર્સ આપ્યા છે કે જે તમારે જોબ જે છે તમારી પર્ટિક્યુલરલી જે કંઈ પણ તમે ઓર્ડર લીધો છે એની અંદર કેટલા પૈસા લાગશે એમાં મટીરીયલ લાગશે 750 રૂપિયા વેજીસ લાગે છે 350 રૂપિયા અને મશીનના કલાકો છે 300 બરાબર હવે તમારે કરવાનું એવું છે કે આ ઓવરહેડ્સ તમારી પાસે જે અવેલેબલ છે એને આ પ્રમાણે એબ્સોર્બ કરવાના છે કલાકોના બેઝિસ ઉપરથી અને એબ્સોર્બ કર્યા પછી તમારે આ વસ્તુ જે છે એના કન્ટેક્સ્ટમાં જોવાની છે ફાઇન સો લેટ્સ ડિસ્કસ ઓવર ધેટ પાર્ટ શું એવા માંગે છે આ લોકોને શું કરવા માંગે છે તમને શું કીધું છે તો કે પહેલા તો તમારે જે છે એ આ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવી પડે ટોટલ કોસ્ટ એન્ડ ધેન યુ કેન એબ્સોર્બ ધેટ કોસ્ટ ફાઇન એન્ડ ધેન વી કેન મેક ધી કોસ્ટ ફોર ધેટ પર્ટિક્યુલર જોબ ઓર્ડર નંબર બરાબર અથવા તો જોબ ઓર્ડર ફાઇન તો પહેલાં આપણે જે છે એ જૂની જે ડેટા છે જૂનો જે ડેટા છે એટલે કે ટોટલ ડેટા છે એના ઉપરથી આપણે કોસ્ટ બનાવશું એના બેઝિસ ઉપરથી આપણે ઓવરહેડ્સ જે છે એને એબ્સોર્બ કરવા નાખું અને એના બેઝિસ ઉપરથી તમને જે ઓર્ડર તમે એક્સેપ્ટ કર્યો છે એના માટેની કોસ્ટ પ્રિપેર કરવાની રહેશે બરાબર સો એ વેથી જોવાનું છે સો લેટ્સ ટેક અ લુક એટ ધેટ પાર્ટ સોલ્યુશન ની અંદર તમને એવું કીધું છે કે પહેલા જે છે આપણે રિકવરી રેટ ફાઇન્ડ આઉટ કરશું ફોર ફેક્ટરી ઓવરહેડ્સ બરાબર વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ્સ કારણ કે ફિક્સ ઓવરહેડ્સ જે છે એના ફાઇન્ડ આઉટ કરવાના હોય એ તો તમે 5 યુનિટ બનાવો કે 50 યુનિટ બનાવો 50000 યુનિટ બનાવો બરાબર એ સેમ જ ફિક્સ ઓવરહેડ્સ બનાવવા માટે સેમ જ મશીન આર રેટ ફોર રિકવરી ઓફ ફિક્સ ઓવરહેડ્સ બરાબર મશીન આર રેટ જે છે એ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ્સ જે છે એ માટે આપેલા છે રાઈટ એન્ડ પર્સન્ટેજ ઓફ રિકવરી ઓફ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ અને નીચે જે છે તમે એડમિન ઓવરહેડ્સ જે છે એને પણ ફાઇન્ડ આઉટ કરવા પડશે કોના તો કે વર્ક્સ કોસ્ટ ઓફ ફેક્ટરી કોસ્ટ જે છે એના એબ્સોર્પ્શનમાં આવી પછી તમને જોવું એડમિન ઓવરહેડ્સ આર એબ્સોર્બ્ડ એટ પર્સન્ટેજ ઓફ વર્ક્સ કોસ્ટ રાઈટ સો ધેટ્સ ઇટ એ પ્રમાણે જે છે કરવાનું હવે પહેલાં છે ને એ આપણે નોર્મલ જેવી રીતે બનાવતો હોય એ રીતે ઓલ્ડ ડેટા છે જેના બેઝિસ ઉપરથી કોસ્ટ બનાવી શકાય તો કે હા ચલો બનાવીએ મટીરિયલ કેટલાનું આપેલું છે સૌથી પહેલાં તો કે 5000 પ્લસ ડિરેક્ટ વેજીસ 3500 રૂપિયાના આપેલા છે સો પ્લસ ડિરેક્ટ વેજીસ
प्राइम कॉस्ट कितनी मिली जी 3500 प्लस 5000 तो कितनी मिली 8005 बराबर आ जाएगी आपकी प्राइम कॉस्ट। हमें इनी अंदर हमें फैक्ट्री ओवरहेड्स जो ऐड कर दो। फैक्ट्री ओवरहेड्स बे टाइप ना आपने आपेला छे, एक तो वेरिएबल और બીજા છે ફિક્સ। बराबर तो वेरिएबल कितना आपेला छे तो के 2500 और फिक्स आपेला छे 2000। बराबर तो अकॉर्डिंगली इनी ट्रीटमेंट आपे फैक्ट्री ओवरहेड्स वेरिएबल 2500 प्लस फिक्स जे छे ए फैक्ट्री ओवरहेड्स आपेला छे 2000 बने नो टोटल मारीने 4500। बराबर हमें 8500 ની પ્રાઇમ કોસ્ટ પ્લસ આપણી વર્ક આપણી વર્ક કોસ્ટ મેળવવી હોય તો આપણે ફેક્ટરી ઓવરહેડ્સ નાખવા પડે અથવા તો વર્ક ઓવરહેડ નાખવા પડે તો કે હા તો કેટલા છે તો કે 4500 તો 8500 પ્લસ 4500 તો કેટલા મળે આપણને 13000 બરાબર 13000 રાઈટ। સો એક વસ્તુ જે આપણે મળી છે એડ એડમિન ઓવરહેડ્સ। બરાબર એડમિન ઓવરહેડ્સ જે છે એડ કરીએ કેટલા આપેલા છે આપણને તો કે 2600 એડ કરી દઈએ એટલે આપણે ટોટલ કોસ્ટ મળી જશે તો કે હા 13000 પ્લસ 2600 તો 15000। અહીંયા આપણે આપણી ટોટલ કોસ્ટ તો મળી ગઈ, ટોટલ કોસ્ટ જે છે એ મળી ગઈ, પણ આપણે હવે આગળ જે છે એ એબ્સોર્પ્શન બતાવવું પડશે, રિકવરી રેટ બતાવવું પડશે કે કેટલા રેટે રિકવર થયા છે। તો આપણે એટલા રેટે અહીંયા આપી શકીએ બરાબર, તો આપણે જે છે એ અહીંયા આ 750 350 ને 300 જે છે એમાં કેટલા રીતે આપણે એને એબ્સોર્બ કરાવવાની શકીએ। ફાઇન, સો ફોર ફાઇન્ડિંગ આઉટ રિકવરી રેટ વી નીડ મશીન અવર્સ, આપણે મશીનના કલાકો જોઈશે। ફાઇન, અહીંયા આપણને મળી તો ગઈ ટોટલ કોસ્ટ, બટ એ પ્રમાણે આપણે જે છે આ દરેક વસ્તુ જે છે એને જાણવા પડશે। લેટ્સ ફાઇન્ડ આઉટ ધી મશીન આર રેટ ફોર રિકવરી ઓફ વેરિએબલ ફેક્ટરી ઓવરહેડ્સ। વેરિએબલ ફેક્ટરી ઓવરહેડ્સ આપણને કેટલા આપેલા છે 2500, એને ભાઈકા તમે મશીનના કલાકો કરો તો તમને મળી જાય કે કેટલા જે છે એ પૈસા અથવા તો કેટલા રૂપીઝ જે છે એ પર યુનિટ જે છે એબ્સોર્બ કરેલા છે તો કે હા, અને એ પ્રમાણે તમે આમાં કરી શકો તો કે હા। ફાઇન, સો અકોર્ડિંગલી વી આર ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ, ફાઇન, તો 2500 તમને ઓવરહેડ્સ આપેલું છે, 3000 મશીનના કલાકો આપેલા, સો લેટ્સ ગેટ ઇન ટુ ધીસ। સો તમને જો અહીં ફરી આપેલું છે કેલ્ક્યુલેશન, 2500 આપણા ઓવરહેડ એને ડિવાઇડેડ બાય કલાક, તો રૂપીઝ આવ્યા 0.83, 83 પૈસા જે છે એ તમને વેરિએબલ ઓવરહેડ્સ તરીકે મળ્યા છે 83 પૈસા। બરાબર, એ જ રીતે આપણે ફિક્સ ઓવરહેડ કરીએ, ફિક્સનું કેટલું આવેલું છે તો કે 2000, એને ભાઈના મશીનના કલાકો કરીએ તો 3000। બરાબર, તો 2000 જે છે આપણને ઓવરહેડ્સ અવેલેબલ છે, મશીન આસ પણ અવેલેબલ છે 3000, તો કે હવે આપણે કરી શકીએ તો કે હા, કેવી રીતે તો કે 0.66 તમને મળે છે 2000 ભાગ્યા 3000 કરો, ઇટ મીન્સ કે 66 પૈસા, અથવા તો કહી શકીએ કે 67 પૈસા જે છે એ આપણને કેલ્ક્યુલેશનમાં મળેલું છે ફિક્સ ઓવરહેડ્સ। ફાઇન, હવે નેક્સ્ટ તમને કહે છે ધ પર્સન્ટેજ ઓફ એડમિન, એડમિન માટે તમને પર્સન્ટેજ કેવી રીતે કહેતા, તો જુઓ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ આર એબ્સોર્બ્ડ એઝ અ પર્સન્ટેજ ઓફ વર્ક્સ કોસ્ટ, વર્ક્સ કોસ્ટના પર્સન્ટેજ જે છે એ પ્રમાણે તમને એબ્સોર્બ કરવાનું। તો વર્ક્સ કોસ્ટ આપણને આપણી પાસે અવેલેબલ છે તો કે હા કેટલી, તો કે 13000। બરાબર, તો કેવી રીતે તમે કરશો તો કે 2600 એના એક્સપેન્સ, બરાબર, જે થતો હતો એ એડમિનનો એક્સપેન્સ, એને ગુણ્યા 100, એને ફાયદા 13000। બરાબર, એડમિનને તમે કેવી રીતે કરી શકો છો તો કે સી તમારે એને પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા છે, તો 13100 તો 2600 એ કેટલી, બરાબર, તો તમને મળી જાય તો 13000 છે તો આવી જાય 2600 થઈ જાય તો તમને કેટલા ટકા મળે, તો કે 20%। ફાઇન, 13 × 26 સિમ્પલી અહીંયા 13 ઉડાડી દો 26 સાથે, બાકી જે 3 શૂન્ય ઉડાડે તો 1 શૂન્ય મળે, તો 20% જે છે એ તમને મળ્યો છે પર્સન્ટેજ। ફાઇન, નાવ લેટ્સ પ્રિપેર ધી કોશિટ ફોર જો ઓર્ડર વી હેવ એક્સેપ્ટેડ। બરાબર, એટલે આપણે છે આ ઓર્ડર એક્સેપ્ટ કર્યો છે જેનો જેની કોસ્ટિંગ આપણને કોસ્ટિંગ મળે છે મટીરિયલ 750, વેજીસ 350 ના અને મશીનના કલાકો જે છે 300। બરાબર, તો આ પ્રમાણે આપણને જે છે એ કોસ્ટ લાગે છે। હવે આ તો થઈ ખાલી 3 વસ્તુ, આપણે ફિક્સ ઓવરહેડ્સ, ફેક્ટરી ઓવર ફિક્સ ફેક્ટરી ઓવરહેડ્સ, વેરિએબલ ફેક્ટરી ઓવરહેડ્સ અને એડમિન ઓવરહેડ્સ જે છે એની પણ ટ્રીટમેન્ટ આપી દીધી, તો આપવી પડશે તો કે હા। બરાબર, તો ચલો આગળ
અને સી એમાં પણ તમારે સેમ જ ટ્રીટમેન્ટ કરવાની છે કે મશીન આસ છે ને એ પ્રમાણે તમે એબ્સોર્બ કરાવવાનું છે અને એડમિન ઓવરહેડ્સ પણ વર્ક્સ કોસ્ટ છે એના જ પર્સેન્ટેજ તરીકે એબ્સોર્બ કરાવવાનું છે ફાઇન સો લેટ્સ ડિસ્કસ ધેટ પાર્ટ મટીરિયલ જે છે એ તમને આપી દીધું છે 750 અને વેજીસ આપી દીધા છે 350 તો પ્રાઇમ કોસ્ટ મળે તો કે મળી જાય જો મટીરિયલ 750 પ્લસ વેજીસ જે છે એ 350 તો 1100 રૂપિયા જે છે આપણને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ છે એડ કરવાના છે ફેક્ટરી ઓવરહેડ્સ વેરિયેબલ અને ફિક્સ આપણી પાસે બીજો કોઈ બેઝ નથી પણ બેના પર અવર રેટ છે અને કલાકો પણ છે તો કે હા કલાક લઈ દીધા છે ને એક કલાકે કેટલા પૈસા લાગે છે એ પણ આપણી પાસે છે તો કે 83 પૈસા લાગે છે અને ફિક્સ માટે 66 પૈસા લાગે છે બરાબર તો જો કલાકો તમે લીધા છે તો કે હા કેટલા 300 આવર્સ બરાબર તો 300 કલાક તમને આપી દીધા છે તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન છે તો કે હા વેરિયેબલ કેલ્ક્યુલેશન કરીએ 300 કલાક એને ગુણ્યા વેરિયેબલ નું પર આર રેટ કેટલો આવ્યો છે તો કે 83 પૈસા મળેલો છે ફાઇન 300 કલાક એની ગુણ્યા 83 પૈસા તો કેટલા આવ્યો 250 રૂપિયા બરાબર સેમ મેથી જે છે એ ફિક્સ માટે પણ કરીએ ફિક્સ માટે કેટલા આપણને છે આપણી પાસે અવેલેબલ ઓવરહેડ્સ નામે તો કે 2000 બરાબર આ 2000 જે છે એને તમે ગુણી નાખો છો એના પૈસા સાથે એક કલાકના રેટ સાથે તો તમને આખી આખા મળી જાય તો કે હા તો 300 કલાક એને ગુણી પર્ટિક્યુલર મેનર જે છે એની અંદર તમારે 66 પૈસા કરવાના છે કલાકો તો તમારી પાસે અવેલેબલ છે 2000 ભાગ્યા 3000 કે 66 પૈસા બરાબર તો 66 પૈસાને ધ્યાનમાં લઈને 300 કલાક એને ગુણી 66 પૈસા તો 200 રૂપિયા તમને મળેલા છે 250 પ્લસ 200 એટલે 450 હવે આપણે વર્ક્સ કોસ્ટ કેટલી મળી 1550 વર્ક્સ કોસ્ટ જે છે ને સાચી આવી બહુ જરૂરી છે કારણ કે એના બેઝિસ ઉપરથી જ તમે એડમિન ઓવરહેડ્સ જે છે એને એબ્સોર્બ કરાવવાના છે ફાઇન એના બેઝિસ ઉપરથી જ તમે આ એડમિન ઓવરહેડ્સ છે એને એબ્સોર્બ કરાવવાના છો તો એ પ્રમાણે તમારે જવાનું છે ફાઇન 20% ઓન વર્ક્સ કોસ્ટ વર્ક્સ કોસ્ટ કેટલી મળી 1550 1550 ના તમારે 20% કરવાના છે તો તમને એડમિન ઓવરહેડ્સ મળે તો કે હા તો 1550 ના 20% કરતા તમને અમાઉન્ટ મળી છે 310 રૂપિયા હવે 1550 પ્લસ 310 કરો તો ટોટલ કોસ્ટ મળી જાય તો કે હા તો આપણે ફાઇનલ આઉટ કરવાનું હોય ટોટલ કોસ્ટ ફોર ધી જોબ બરાબર આ જ વસ્તુ આપણે ફાઇનલ આઉટ કરવાની હતી અને આ વસ્તુ આપણને મળી ગઈ છે ધેટ્સ ઇટ ફાઇન સો આ હતું તમારું ફર્સ્ટ ઇલસ્ટ્રેશન જેમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે ઓલ્ડ ડેટા જે છે એના ઉપરથી પહેલા કોસ્ટશીટ બનાવવાની તો કેમ બનાવી પડે કારણ કે આપણે વર્ક્સ કોસ્ટ જે છે ને એની જરૂરિયાત પડશે એબ્સોર્બ કરાવવાની વર્ક્સ કોસ્ટ ફાઇન આઉટ કરવી પડે છે તો આપણને આઈડિયા ફાઇન સો એ વસ્તુ જે છે એના ઉપર એબ્સોર્બશન કે એબ્સોર્બશન બધી વર્કિંગ નોટ્સ પ્રિપેર કરી મશીન આર રેટ માટે અને એના ઉપરથી જોબ ઓર્ડર એક્સેપ્ટ કર્યું એની પોસ્ટ ફાઇન આઉટ તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ કમિંગ સેશન ની અંદર આપણે સેકન્ડ અને થર્ડ ઇલસ્ટ્રેશન જે છે ડિસ્કસ કરશું થેન્ક યુ સો મચ